પોરબંદર શહેરમાં રેઢિયાળ પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે તાજેતરમાં જ એક આખલાએ વૃદ્ધને અડફેટે લેતા તેમનું મોત થયું હતું તેમજ ચોપાટી નજીક એક યુવાનને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી શહેરમાં રેઢિયાળ પશુઓના ત્રાસથી શહેરીજનો ભયભીત થવાની સાથે સાથે ત્રસ્ત પણ બન્યા છે ત્યારે પ્રજાના પ્રશ્ને પોરબંદર છાયા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સૂર્યાએ પાલિકાના ચીફ ઓફિસરને એક પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે શહેરમાં રખડતા પશુઓને પકડવા અને તેમના માટેની યોગ્ય વ્યવસ્થા કરવા માટે નગરપાલિકા અધિનિયમની કલમ બસો આડત્રીસ બસો ઓગણચાલીસ બસો ચાલીસ મુજબ કાર્યવાહી કરે તેવી માંગ કરી છે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરને આમ એમ કહ્યું કે મ્યુનિસિપાલિટી અધિનિયમના પ્રકરણ તે રાખવું ઢોરને ડબ્બા પૂરવા બાબતે છે જેમાં કલમ બસો આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ મુજબ ઢોરને વ્યવસ્થિત રીતે સાચવવાની એને નિભાવવાની એને રાખવાની જવાબદારી નગરપાલિકાની છે અને જે ઢોરો માલિકીના હોય અને રસ્તે રજડતા માલિક મૂકી દઈએ તો એની સામે કાર્યવાહી કરવાની પણ આ અધિનિયમમાં જોગવાઈ છે જેમાં દંડની પણ જોગવાઈ છે અને છ માસના જેલ સુધીની પણ જોગવાઈ છે તો આ મુજબની કાર્યવાહી કરીને જે માલિકીના ઢોરને રજડતા મૂકી દે છે રસ્તામાં એની સામે કાર્યવાહી કરવી જોઈએ અને જે બિનવારસુ ઢોર છે એને સાચવવા માટે એણે પોતાના રીતે નિયત કરવા જોઈએ ઢોરને પૂરવાના ડબ્બાની અને ત્યાં ઢોરને સાચવવાની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે શહેરી વિસ્તારની અંદરમાં મુખ્ય માર્ગો ઉપર જે આંકલાઓના વચ્ચે જે લડાઈ થાય છે અને જેના કારણે લોકોની જાનમાલને નુકસાની થાય છે તાજેતરમાં જ નરસં ટેકરી પાસે એક વૃદ્ધનું આના કારણે દુઃખદ અવસાન થયું આના પહેલાં પણ આવા બનાવો બનેલા છે અને દરેક વિસ્તારની અંદરમાં રાતના સમયે કૂતરાઓનો પણ ખૂબ જ ત્રાસ છે લોકો બાઇક લઈને નીકળે તો કૂતરા પાછળ દોડે છે અને જેના કારણે અસ્માતના પણ બનાવ બને છે અને કૂતરા કરડવાના બનાવો પણ ખૂબ જ બને છે તો નગરપાલિકા અધિનિયમ મુજબ કાયદા મુજબ કાર્યવાહી કરવાની અમે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે માગણી કરી વધુમાં એમ પણ જણાવ્યું છે કે શહેરમાં પ્રવેશ દ્વાર નરસંગ ટેકરીથી લઈને એમજી રોડ બંદર રોડ એસવીપી રોડ કુંભારવાડા મેમણવાડા ખારવાવાડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં રેઢિયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે

પશુઓના ત્રાસને કારણે પોરબંદરની પ્રજા પરેશાની વેઠી રહી છે ત્યારે આ બાબતે ગંભીરતાપૂર્વક લઈને અને યોગ્ય નિર્ણય કરવાની માંગ છે શહેરમાં આખલાઓના ત્રાસ ઉપરાંત શ્વાન અને ભૂંડનો પણ ત્રાસ જોવા મળે છે શ્વાન અવારનવાર બાળકો યુવાનો અને વૃદ્ધોને બચકા ભરી લે છે પશુઓના ત્રાસમાંથી શહેરને મુક્ત કરવા પત્રના અંતમાં માંગ કરી છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર